जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूल ना ऑनलाइन शिक्षण आपसो विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आपणे दूर संसार समाज शास्त्र नी अंदर पांचमो पाठ एमनी बात करता हता के भारत नी अंदर दूरदर्शन एटले के दूरनी घटनाओं नु दर्शन नजीक थी थाय एटले संसार सेवाओ टेलिविजन रेडियो मोबाइल फोन इंटरनेट तो आ बधाने आपणे वात करता हता एमां परंपरागत समूह संसार माध्यमो जोया हता जेमां लोक साहित्य लोक संगीत कठपुतळी नाट्य भवाय लोक नाट्य आ बधा परंपरागत माध्यमो छे। आधुनिक माध्यमों में आपणे मुद्रित माध्यमों की बात करी थी एमां वर्तमान पत्रों पुस्तकों सामायिको चौपानिया बेनर ने बोर्ड आज आपणे विज्ञान माध्यमों की बात करवानी छे एमां रेडियो फोटोग्राफी चलचित्रों टेलिविजन कम्प्यूटर इंटरनेट अने मोबाइल तो आ विज्ञान माध्यमों से मुद्रित माध्यम ने अंदर आपने जो यूं तो के 1780 में जेम्स अगस्त हार्डी अंग्रेजी भाषा में बजाज बंगाल गैजेट साप्ताहिक स्वरूप में शुरू करी तो ने 27 अगस्त 1947 में प्रेस ट्रस्ट ऑफ इंडिया एटले के पीटीआई की स्थापना करवामां आवी हती। तो आ रीते भारतनुं सौ प्रथम दैनिक वर्तमान पत्र कलकत्ता गेजेट हतुं। तो विद्यार्थी मित्रों आ बाबत याद रखजो, परीक्षामां पूछाय के भाई भारतनुं सौ प्रथम दैनिक वर्तमान पत्र क्यों हतुं, तो कलकत्ता गेजेट ए भारतनुं सौथी पहेलुं वर्तमान पत्र हतुं। આજે આપણે વિજ્ઞાન માધ્યમોની વાત કરવાની છે કે જેમાં આપણે જોયું કે મુદ્રિત માધ્યમો નિરક્ષર લોકો માટે એ ઉપયોગી નથી, જેને વાંચતા આવડતું નથી એવા લોકો માટે આ મુદ્રિત માધ્યમો છે ઉપયોગી નથી। જ્યારે વિજ્ઞાન માધ્યમ અભણ અને ભણેલા એટલે કે સાક્ષર અને નિરક્ષર બંને લોકો માટે ઉપયોગી છે। તો જોઈએ આપણે વિજ્ઞાન સમૂહ સંસાર માધ્યમો ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓળખાય છે જેમાં રેડિયો ફોટોગ્રાફી ફિલ્મો ટેલિવિઝન કમ્પ્યુટર મોબાઈલ સ્માર્ટફોન વગેરેનો સમાવેશ વિજ્ઞાન માધ્યમની અંદર થાય છે, એટલે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી પણ તે ઓળખાય છે। તો એમાં પહેલું છે રેડિયો। રેડિયોની વાત કરીએ કે રેડિયોની શરૂઆત ઇટાલીની અંદર માર્કોનીએ રેડિયોની શોધ કરી હતી। જોઈએ આપણે રેડિયોનો આવિષ્કાર 1921 માં ઇટાલીના વિજ્ઞાની માર્કોનીએ કર્યો હતો। આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થપાયું। ભારતમાં રેડિયો પ્રસારણનો પ્રારંભ 1923 માં ખાનગી સ્વરૂપે મુંબઈમાં ક્લબ રેડિયો સ્વરૂપે થયો હતો। તો ઇટાલીના માર્કોની 1921 ની અંદર રેડિયોની શોધ કરી હતી અને 1923 માં ભારતમાં ખાનગી સ્વરૂપે મુંબઈ ક્લબ રેડિયો સ્વરૂપે શરૂ થયો હતો। ત્યારબાદ 1927 માં રેડિયોનો પ્રારંભ મુંબઈ અને કોલકાતા બે સરકારી ટ્રાન્સમીટરની સ્થાપના દ્વારા થયો છે। 1930 માં આ રેડિયો સ્ટેશનનું સંચાલન અને નિયંત્રણ સરકાર દ્વારા કરવામાં આવ્યું અને તેનું ભારતીય પ્રસારણ સેવા એવું નામ આપવામાં આવ્યું। તો આપણે જોયું કે 1921 માં ઇટાલીની અંદર માર્કોનીએ રેડિયોની શોધ કરી, 1923 માં ભારતમાં ખાનગી સ્વરૂપેની શરૂઆત થઈ,
1927 માં મુંબઈ ની અંદર કોલકાતા ની અંદર એમ રેડિયો ની શરૂઆત થઈ અને 1930 માં ભારતીય પ્રસાર સેવા એવું નામ આપવામાં આવ્યું. 1937 માં નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું. ત્યારબાદ 1957 થી ભારતમાં તે આકાશવાણી તરીકે જાણશે. જો 1930 માં ઓલ ઇન્ડિયા રેડિયો એવું નામ આવ્યું, 1957 થી ભારતમાં આકાશવાણી તરીકે જાણીતું છે. તેનું ભારતના સૂચના ને પ્રચારણ મંત્રાલય દ્વારા સંચાલન કરવામાં આવશે. વર્તમાન ભારતમાં કુલ 187 સ્ટેશન અને 180 રેડિયો ટ્રાન્સમિશન, દેશનો કુલ 83% વિસ્તાર અને 97% જનસંખ્યાને આવરી લે છે. આમ રેડિયો છે એ સમયનું ખૂબ જ મહત્વનું વિજાણું માધ્યમ હતું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણને આ રેડિયો એક સામાન્ય યંત્ર લાગે છે, પણ જ્યારે 1921 ની અંદર એની શોધ થઈ અને ભારતમાં આવ્યું ત્યારે લોકોને એક નવીન પ્રકારનું યંત્ર લાગ્યું અને રેડિયો એ સૌ પ્રથમ વિજાણું માધ્યમ તરીકે, ઇલેક્ટ્રોનિક્સ વિજાણું માધ્યમ તરીકે, સ્થાયી સાધન તરીકે ઉપયોગમાં આવ્યું અને બહુ ઘણા બધા લોકો એનો ઉપયોગ કરતા હતા. આજે પણ આપણે જોઈએ કે આપણા વડાપ્રધાન રેડિયોમાં મન કી બાત નામનો કાર્યક્રમ આપે છે. તો આમ રેડિયો છે ખૂબ જ મહત્વનું વિજાણું માધ્યમ. પ્રસારણ ખેડૂતો માટે અને મનોરંજન માટે લોકકથાઓ, લોકગીતો, ફિલ્મી ગીતો અને ખેડૂતો માટે ખેડૂત કાર્યક્રમ, આવા જુદા જુદા કાર્યક્રમ આપીને આજે પણ લોકો એનો ઉપયોગ કરતા થયા છે. શ્રાવ્ય સાધન છે. તો ભારતના દુર્ગમ અને અંતરિયાળ ભાગમાં રેડિયો અસરકારક માધ્યમ છે. રેડિયો દ્વારા પ્રસારિત કાર્યક્રમને લીધે કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગો, મરઘા ઉદ્યોગોને લગતી માહિતીએ વિકાસ અને પરિવર્તન લાવવામાં ભાગ ભજવ્યો છે. વળી યુવાનો, મહિલાઓ, બાળકો, આદિવાસીઓ વગેરેને લગતા કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવશે. વિવિધ ભાષામાં સમાચારો, કોમેન્ટ્રી સહિત મનોરંજક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. તો ક્રિકેટ મેચ હોય કે કોઈ પણ રમત હોય તો એની કોમેન્ટ્રી આપવામાં આવે છે. કૃષિને લગતા, પશુપાલનને લગતા, મત્સ્ય ઉદ્યોગને લગતા, મરઘા ઉદ્યોગને લગતી માહિતી આપવામાં આવે છે. મનોરંજક કાર્યક્રમો આપવામાં આવશે. પહેલાના સમયમાં રેડિયો રાખવા માટે લાયસન્સ રાખવું પડતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને નવાઈ લાગશે કે જે વ્યક્તિએ રેડિયો રાખો એમને લાયસન્સ પણ કઢાવવું પડતું હતું. હાલ ટેકનોલોજીની ક્રાંતિને લીધે એફએમ રેડિયો આવતા પ્રસારણ પ્રક્રિયા અને કાર્યક્રમનું સ્વરૂપ બદલાયું છે. તો આજે જે પહેલા શોધ થઈ ત્યારે જે મહત્વતા અને ઉપયોગિતા, એટલી ઉપયોગિતા આજે રેડિયોની રહી નથી. કેમ કે આજે મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને ટેલિવિઝન લોકો વધારે ઉપયોગ કરતા થયા છે. ત્યાર પછી બીજું વિજાણું માધ્યમ છે ફોટોગ્રાફ. અમેરિકાના જોર્જ ઇસ્ટમેને 1888 માં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી હતી. આપણે જોઈએ કે લગ્ન પ્રસંગની અંદર જે ફોટોગ્રાફી થાય છે, વિદ્યાર્થી મિત્રો, પહેલા 37 ફોટાનો રોલ આવતો, એટલે ફોટા ફોટા પાડી શકાતા નતા. આજે આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ, વિડીયો આવે, ફોટોગ્રાફી આવી, આપણે ફોટાનું સિલેક્શન કરીએ, બાકીના ફોટા ડિલીટ કરી શકાય. આવું પહેલાનો એ રોલ બગડતો હતો, એટલે જરૂર હોય એટલા ફોટા પાડવા પડતા. તો અમેરિકામાં જોર્જ ઇસ્ટમેને 1888 માં કોડેક બોક્સ કેમેરાની શોધ કરી. શરૂઆતમાં કેમેરા રોલનો ઉપયોગથી બ્લેક એન્ડ વ્હાઈટ, પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા આવતા,
અત્યારે ત્યારબાદ કલર ફોટોગ્રાફી કરવામાં આવતી હતી, હવે સ્માર્ટફોન અને ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી થાય છે. સમાજના પ્રત્યેક તબક્કે ફોટોગ્રાફી મહત્વની બની રહી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવાસ પર્યટનમાં જઈએ તો પણ આપણે લોકો ફોટા પાડતા હોય એવું જોવા મળે છે. કોઈ સ્કૂલની અંદર કાર્યક્રમ હોય ત્યારે પણ ફોટા પાડતા હોય છે, લગ્ન પ્રસંગની અંદર પણ ફોટા પાડતા હોય છે, અને આજે તો સેલ્ફી પાડવાનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે સેલ્ફી પાડવા માટે થઈ અને ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી દે છે. તો આવા જુદા જુદા સ્ટંટ કરે છે તો આ ફોટોગ્રાફીનું મહત્વ દર્શાવશે. પણ એની શરૂઆત 1888માં કોડેક ફોક્સ કેમેરાની શોધ કરી હતી જ્યોર્જ ઇસ્ટમેન. યાદ રાખજો, અમેરિકાના જ્યોર્જ ઇસ્ટમેને 1888માં કોડેક ફોક્સ કેમેરાની શોધ કરી હતી. ત્યાર પછી ચલચિત્રો કે સિનેમા, આપણે જોઈએ કે ફિલ્મો એ સમાજમાં બદલાવ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણી બધી સામાજિક ફિલ્મો હોય છે જે લોકોને પ્રેરણા આપે છે, જેમ કે બાગબાન. તો આપણે એ જોઈ, તમે બધાએ જોઈએ છે કે આખી સામાજિક ફિલ્મ છે કે માતા પિતા સાથે કેવો વ્યવહાર આજના લોકો કરે છે, ખરેખર કેવો વ્યવહાર કરવો જોઈએ, તો એ દર્શાવતી ફિલ્મ છે. તો ઘણી બધી ફિલ્મો કાલ્પનિક હોય છે, સમાજ ઉપરથી જ બનાવવામાં આવેલી હોય છે. તો આમ જુદી જુદી ફિલ્મો, શિક્ષણને લગતી ફિલ્મો, આપણે જોયું કે ગીતા રાની જે હમણાં નવું ફિલ્મ આવ્યું કે ભાઈ શિક્ષણની અંદર કેવા ફેરફારો એક પ્રિન્સિપાલ કરી શકે છે એનું આખું દર્શાવવામાં આવેલું છે. તો આવી ઘણી બધી ફિલ્મો કે જે વ્યક્તિના જીવનમાં જે બનતી ઘટનાઓ છે એને કાલ્પનિક રૂપે દર્શાવવામાં આવે છે. જે આપણે ચિત્રોને ગતિ આપીને દ્રશ્યો દર્શાવવાની પ્રક્રિયાને ચલચિત્ર કહે છે. આ ચલચિત્રની ટેકનોલોજી શોધવાનું શ્રેય થોમસ આલ્વા એડિસનને જાય છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે ચલચિત્રની ટેકનોલોજી શોધવાનું શ્રેય થોમસ આલ્વા એડિસનને જાય છે. ભારતમાં સૌ પ્રથમ 7 જુલાઈ 1897માં પ્રથમ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી. ભારતીય ચલચિત્રોમાં દાદાસાહેબ ફાળકેનું પ્રદાન નોંધપાત્ર હોવાથી તેમના નામે આજે પણ ભારતીય ફિલ્મ જગતનો પ્રસિદ્ધ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આપણે જોઈએ કે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, કેમ કે ભારતીય ચલચિત્રોમાં ફિલ્મોમાં દાદાસાહેબ ફાળકેનું પ્રદાન છે નોંધપાત્ર હતું, એટલે આજે પણ ફિલ્મ જગતમાં એમના નામનો એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ભારતીય ફિલ્મ ડિવિઝનની સ્થાપના 1948માં મુંબઈમાં થઈ. 1952માં ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું. ભારતની કોઈ ફિલ્મને સાર્વજનિક કરતા પહેલા આ સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. સમાજ જીવનના વિવિધ પાસાનું નિરૂપણ ફિલ્મમાં કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે સેન્સર બોર્ડનું ગઠન કરવામાં આવે છે અને એ સેન્સર બોર્ડ જ્યારે મંજૂરી આપે પછી જો એ ફિલ્મને રિલીઝ કરવામાં આવે છે, એટલે કે સાર્વજનિક કરવામાં આવે છે. આપણે જોઈએ કે ઘણી બધી ફિલ્મોને ઇતિહાસની ખોટી રીતે દર્શાવવામાં આવે છે. પદ્માવતી ફિલ્મ હતું, પછી એનું નામ પદ્માવત કર્યું અને એમાં ઇતિહાસ સાથે છેડા કર્યું અને એનું દ્રશ્ય ખોટા બતાવવામાં આવ્યો, તેનો વિરોધ થયો હતો અને અમુક નામ એમને બદલવું પડ્યું હતું. તો કહેવાનો કે સેન્સર બોર્ડ એ જોવે અને પછી એને મંજૂરી આપે પછી જે સાર્વજનિક કરી શકાય છે, એટલે કે પછી જે રિલીઝ કરી શકાય છે. તો આ રીતે
सार्वजनिक करता पहला सेंसर बोर्ड प्रमाण पत्र आपवामां आवशे। समाज जीवन विविध पासानुं निरूपण फिल्मों में करवामां आवशे। आथी आजे पण भारतीय फिल्म जगत समाज में आकर्षण केन्द्र रह्युं छे। हाल सिनेमाना नवा स्वरूपे मल्टीप्लेक्स सिनेमा गृहनो उदय थयो छे, परंतु टेलिविजन, कम्प्यूटर, इंटरनेट, कॉम्पैक्ट डिस्क એટલે કે સીડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એટલે કે ડીવીડી અને પેન ડ્રાઈવનો પ્રચલન વધતા સિનેમા ગૃહમાં ફિલ્મ જોવાનું પ્રમાણ ઘટી રહ્યું છે। આજે સ્માર્ટ ટીવી ઘણા બધાના ઘરે હોય છે, એટલે કે પેન ડ્રાઈવ થી પણ એ ફિલ્મો જોઈ શકે છે, ડીવીડી સીડી એનો ઉપયોગ કરીને પણ ફિલ્મો જોઈ શકે છે। તમામ ચલચિત્રો કે સિનેમા એ પણ खूब महत्व समाज में परिवर्तन लावा माटे एक विजाणु माध्यम से। त्यार पछीनो टेलिविजन के जेमणे भारतीय समाज ने बदलवामा महत्वनी भूमिका भजवी छे अने दुनिया ने नानी बनावी दीधी होय, दुनिया की संस्कृति नु दर्शन घरे बैठा करावे छे अने एक घर नो परिवार नो एक सभ्य होय एनी जेम टेलिविजन एक सभ्य बनी गयु छे। तो एमनी वात આપણે આવતીકાલે એટલે કે આ પછીના ક્લાસમાં કરીશું। ગૃહ કાર્યની અંદર વિજાણ માધ્યમમાં રેડિયો, ફોટોગ્રાફી અને ચલચિત્રો કે સિનેમા એ લખી નાખીશું। તો અહીંયા રાખી જય સ્વામિનારાયણ।